નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં લેક્ચર નંબર 4ની વાત કરીશું. લેક્ચર નંબર 4નો પહેલો પ્રશ્ન બની જાય છે કે શિડ્યુલ બેન્કોનું વર્ગીકરણ જણાવો. કઈ બેન્કોનું વર્ગીકરણ જણાવો? શિડ્યુલ બેન્કોનું વર્ગીકરણ જણાવો. શિડ્યુલ બેન્ક એટલે શું? કે બેન્કિંગ કાર્ય કરતી જે કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 1934ના કાયદાની બીજી અનુસૂચિમાં આવતી હોય એને શિડ્યુલ બેન્ક તરીકે ઓળખવામાં આવે છે. અને શિડ્યુલ બેન્કના પાછા બે પ્રકાર હોય, એક તો કે વેપારી બેન્કો અને બીજું સહકારી બેન્કો. વેપારી બેન્કોના પાછા ચાર પ્રકાર હોય. પહેલું જાહેર ક્ષેત્રની વેપારી બેન્કો, બીજું ખાનગી ક્ષેત્રની વેપારી બેન્કો, ત્રીજું વિદેશી બેન્કો અને ચોથું પ્રાદેશિક ગ્રામીણ બેન્કો. પછી શિડ્યુલ બેન્કોના બે પ્રકાર હોય, એક તો કે શહેરી સહકારી બેન્ક અને બીજું સ્ટેટ કોઓપરેટિવ બેન્કનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય છે. પરંતુ આ શિડ્યુલ બેન્કોનું વર્ગીકરણ એ બોર્ડની પરીક્ષામાં માર્ચ 2021માં પૂછાવાનું નથી. સમજવા માટે શિડ્યુલ બેન્ક એટલે શું, ખાલી વ્યાખ્યા હોય તો, બેન્કિંગ કાર્ય કરતી જે કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 1934ના કાયદાની બીજી અનુસૂચિમાં આવતી હોય એને શિડ્યુલ બેન્ક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બોર્ડની પરીક્ષામાં આ વર્ષે પૂછાવાનું નથી. એના પ્રકાર ખાલી પૂછે, કેટલા હોય? બે પ્રકાર, વેપારી બેન્કો અને બીજું સહકારી બેન્કોનો સમાવેશ થાય છે. ત્યાર પછીના સવાલની વાત કરીએ તો કે મધ્યસ્થ બેન્કનો અર્થ આપી મધ્યસ્થ બેન્કના કાર્યો જણાવો. મધ્યસ્થ બેન્કનો અર્થ આપી મધ્યસ્થ બેન્કના કાર્યો જણાવો. મધ્યસ્થ બેન્ક એટલે શું? આઈએમપી સવાલ બની જાય છે. કે દુનિયાના દરેક દેશોમાં એક મધ્યસ્થ બેન્ક હોય છે. કોઈ પણ દેશ હોય ને એની એક મધ્યસ્થ બેન્ક હોય છે. દેશની તમામ બેન્કોની કામગીરીનું આ મધ્યસ્થ બેન્ક જે છે ને એ આખા દેશની તમામ બેન્કોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. આ મધ્યસ્થ બેન્ક એ દેશની તમામ બેન્કોનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેન્ક ગ્રાહકો એટલે એના જે ખાતેદારો છે એ અને આખા દેશની પ્રજા છે એના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. આપણી જાય મધ્યસ્થ બેન્કની વ્યાખ્યાની વાત કરીએ તો કે પ્રોફેસર એ પી કેન્ટના શબ્દોમાં એણે મધ્યસ્થ બેન્કની વ્યાખ્યા આપી. પ્રોફેસર એ પી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેન્ક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન કરવાની શું સોંપવામાં આવી હોય? જવાબદારી સોંપવામાં આવી હોય. આવડી જશે? પ્રોફેસર એ પી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેન્ક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની શું સોંપવામાં આવી હોય? જવાબદારી સોંપવામાં આવી હોય. અને મધ્યસ્થ બેન્ક સમગ્ર અર્થતંત્રની નાણાંની હેરફેરને નિયંત્રિત કરવા માટે શું ઘડે છે? નીતિ ઘડે છે. સરકારને નાણાકીય શું પૂરી પાડે છે? સલાહ સૂચનો પૂરા પાડે છે. અને ભારતમાં આવેલી જે મધ્યસ્થ બેન્ક છે એનું નામ શું છે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એને ટૂંકમાં RBI તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલી મધ્યસ્થ બેન્કનું નામ શું છે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એને ટૂંકમાં RBI તરીકે ઓળખવામાં આવે છે. અને એની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એની સ્થાપના થઈ હતી ને ત્યારે એમાં મૂડીરોકાણ કેટલા કરોડનું હતું? 5 કરોડનું. ત્યારે ખાનગી હેતુથી સ્થપાયેલી હતી, ખાનગી મૂડીથી સ્થપાયેલી હતી. અને 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
નેશનલાઇઝેશન બનાવવામાં આવ્યું, ત્યારથી એનું નામ આરબીઆઈ પડી ગયું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો જણાવો. પહેલાં આપણે માત્ર અર્થની વાત કરીએ કે મધ્યસ્થ બેંક એટલે શું, કે દુનિયાના દરેક દેશોમાં કઈ બેંક હોય છે, મધ્યસ્થ બેંક હોય છે. આ મધ્યસ્થ બેંક એ દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશનું કાર્ય કરે છે. ઉપરાંત ગ્રાહકો અને પ્રજાના હક અને હિતની જાળવણીનું કાર્ય પણ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. પછી મધ્યસ્થ બેંકની વ્યાખ્યાની વાત કરીએ તો કે પ્રોફેસર એ પી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની શું સોંપવામાં આવી હોય, જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક સમગ્ર અર્થતંત્રમાં નાણાંના હેરફેરની પ્રક્રિયાને કેવી કરવા માટે, નિયંત્રિત કરવા માટે શું ઘડે છે? નીતિ ઘડે છે. ઉપરાંત સરકારને પણ શું પૂરા પાડે છે? નાણાકીય સલાહ સૂચનો પૂરા પાડીએ છે. અને ભારતમાં આવેલી મધ્યસ્થ બેંકનું નામ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935 રોજ. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી એની શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. અને એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? 1 જાન્યુઆરી 1949 રોજ એનું રાષ્ટ્રીયકરણ થયેલું જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? હવે એના મુદ્દાની વાત કરીએ તો કે મધ્યસ્થ બેંકના શું જણાવો, કાર્યો જણાવો. મધ્યસ્થ બેંકના 2 કાર્યો હોય છે. એના પહેલાં જ મુદ્દાની વાત કરીએ તો કે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો અને બીજું મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો. ખ્યાલ મધ્યસ્થ બેંકના કેટલા કાર્યો હોય? 2 કાર્યો જોવા મળે છે. પહેલું, મધ્યસ્થ બેંકના કેવા કાર્યો આવશે? નાણાકીય કાર્યો. અને બીજું, મધ્યસ્થ બેંકના કેવા કાર્યો આવશે? બિન નાણાકીય કાર્યો. મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યોની અંદર 6 મુદ્દા. પહેલા મુદ્દાની વાત કરીએ તો કે ચલણી નોટ બહાર પાડવાનું કાર્ય. કઈ નોટો બહાર પાડવાનું કાર્ય? ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. બીજો મુદ્દો, સરકારની બેંક તરીકેનું કાર્ય. કોના તરીકેનું કાર્ય? સરકારની બેંક તરીકેનું કાર્ય. ત્રીજો મુદ્દો, બેંકોની બેંક તરીકેનું કાર્ય. કોના તરીકેનું કાર્ય? બેંકોની બેંક તરીકેનું કાર્ય. ચોથો મુદ્દો, અંતિમ સહાયક તરીકેનું કાર્ય. કોના તરીકેનું કાર્ય? અંતિમ સહાયક તરીકેનું કાર્ય. પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે શાખ નિયમનનું કાર્ય. કોનું કાર્ય આવશે? શાખ નિયમનનું કાર્ય. અને છઠ્ઠો મુદ્દો, વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. કોનું કાર્ય આવશે? વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યમાં 6 મુદ્દા. પહેલો મુદ્દો, ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. બીજો મુદ્દો, સરકારની બેંક તરીકેનું કાર્ય. ત્રીજો મુદ્દો, બેંકોની બેંક તરીકેનું કાર્ય. ચોથો મુદ્દો, અંતિમ સહાયક તરીકેનું કાર્ય. પાંચમો મુદ્દો, શાખ નિયમનનું કાર્ય. છઠ્ઠો મુદ્દો, વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. કોનું કાર્ય આવશે? વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. ને બીજો મુદ્દો બની જાય મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો. મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યોની અંદર વિદ્યાર્થી મિત્રો 3 મુદ્દા. પહેલો મુદ્દો, નિયમન અને દેખરેખનું કાર્ય. બીજો મુદ્દો, પ્રોત્સાહન કાર્યો. અને ત્રીજો મુદ્દો, સમાવેશી વિકાસ માટેના કાર્યો. ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યમાં કેટલા મુદ્દા આવશે? 3 મુદ્દા. પહેલો મુદ્દો, નિયમન અને દેખરેખનું કાર્ય. બીજો મુદ્દો, પ્રોત્સાહનના કાર્ય. અને ત્રીજો મુદ્દો, સમાવેશી વિકાસ માટેના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે પહેલો મુદ્દો, મધ્યસ્થ બેંકના કેવા કાર્યો આવશે? નાણાકીય કાર્યો. મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યોની અંદર 6 મુદ્દા. એનો પહેલો મુદ્દો, ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. દેશમાં ચલણી નોટો છાપી
અને બજારમાં ફરતી મૂકવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક આરબીઆઈ કરે છે. નોટો બજારમાં છાપી અને ફરતી મૂકવાનું કાર્ય, બજારમાં ફરતી મૂકવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. એટલે કે અર્થતંત્રમાં આપણે વાત કરીએ તો અર્થતંત્રની જરૂરિયાત મુજબ નાણાંના જથ્થામાં વખતો વખત ફેરફાર કરવાની જવાબદારી કોના શિરે છે? મધ્યસ્થ બેંકના શિરે જોવા મળે છે. એટલે કે 2 રૂપિયા અને 2 રૂપિયાથી વધુ રકમની નોટો છાપી અને બજારમાં ફરતી મૂકવાની જવાબદારી કોણ ભજવે છે? મધ્યસ્થ બેંક ભજવતી જોવા મળે છે. જ્યારે 1 રૂપિયાની ચલણી નોટો અને બધા જ સિક્કાઓ, 1 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાનો સિક્કો હોય, 5 રૂપિયાનો સિક્કો હોય, 10 રૂપિયાનો સિક્કો હોય, એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે એની વહેંચણી કરવાની જવાબદારી કોણ નિભાવે છે? મધ્યસ્થ બેંક નિભાવતી જોવા મળે છે. ખ્યાલ આવી જશે કઈ નોટો બહાર પાડવાનું કાર્ય? ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય, દેશમાં નોટો છાપી અને બજારમાં ફરતી મૂકવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. અર્થતંત્રમાં અર્થતંત્રની જરૂરિયાતો મુજબ, દાખલા તરીકે કોરોના આવી ગયો, ધંધા બંધ થઈ ગયા, રેડી, તો લોકોને સહાય પૂરી પાડવી, કેટલી સહાય આપવી, એ બધી જોવાનું કાર્ય કોનું હોય છે? મધ્યસ્થ બેંકનું. કે અર્થતંત્રની જરૂરિયાત મુજબ અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ છે કે મંદીની પરિસ્થિતિ છે એ મુજબ નાણાંના જથ્થામાં વખતો વખત ફેરફાર કરવાની જવાબદારી કોના શિરે છે? મધ્યસ્થ બેંકના શિરે છે. 2 રૂપિયા કે તેથી વધુ રકમની નોટો, 2 રૂપિયાની નોટ હોય, 5 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, 20 રૂપિયાની હોય, 50 રૂપિયાની હોય, 100 રૂપિયાની, 500 રૂપિયાની, 2000ની નોટો છાપવાની અને બજારમાં ફરતી મૂકવાની જવાબદારી કોની છે? મધ્યસ્થ બેંકની. જ્યારે દેશમાં 1 રૂપિયાની ચલણી નોટો અને બધા જ ચલણી સિક્કાઓ, રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, 10 રૂપિયાના બધા સિક્કાઓ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા, સિક્કા હશે ને એની ઉપર ભારત સરકાર લખેલું હશે અને નોટ હશે ને એના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હશે, નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. ભલે ભારતનું નાણાં ખાતું સિક્કા બહાર પાડે, પરંતુ સરકારના એજન્ટ તરીકે મધ્યસ્થ બેંક તેની વહેંચણી કરવાની જવાબદારી નિભાવતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો કે સરકારની બેંક તરીકેનું કાર્ય, કોની બેંક તરીકેનું કાર્ય? સરકારની બેંક તરીકેનું કાર્ય, સરકારી બેંક તરીકેનું કાર્ય નહીં, સરકારની બેંક તરીકેનું કાર્ય. કે મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકે દેખાય, સરકારની બેંક તરીકેનું કાર્ય નીચે મુજબ પ્રતિ જોવા મળે છે. સરકારની બેંક કઈ રીતે કહેવાય? કરવેરા, લોન વગેરે દ્વારા એકત્ર થતું સરકારી ભંડોળ એ કઈ બેંકમાં જમા કરાવવામાં આવે છે? મધ્યસ્થ બેંકમાં જમા રાખવામાં આવે છે. લોકો પાસેથી કરવેરો ઉઘરાવતા હશું, લોનો વસૂલ આવતી હશે વગેરે, એકત્રિત થતું સરકારી ભંડોળ છે એ ક્યાં જમા કરાવવામાં આવે છે? મધ્યસ્થ બેંકમાં જમા કરાવવા આવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક સરકાર વતી જે જે સરકારને ભરણા ચૂકવવાના હોય, કાં તો નાણાકીય ચૂકવણી કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. ઉપરાંત રાજ્ય સરકારના ખાતાની જાળવણી કરવાનું કાર્ય, રાજ્ય સરકારના ખાતાની જાળવણી કરવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ચોથો મુદ્દો, દેવાની પતાવટ અંગેનો બધો જ વહીવટ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. આ ઉપરાંત યુદ્ધ હોય, આર્થિક કટોકટી હોય, મંદી જેવી અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ જાય ત્યારે સરકારને ધિરાણ આપવા માટે, આર્થિક સ્થિરતા લાવવા માટે કે નાણાકીય નીતિ અંગે સલાહ, સૂચન અને માર્ગદર્શન કોણ પૂરું પાડે છે? મધ્યસ્થ બેંક પૂરું પાડતી જોવા મળે છે. માટે એને સરકારની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આવડી રીતે કોની બેંક તરીકેનું કાર્ય? સરકારની બેંક તરીકેનું કાર્ય. કે મધ્યસ્થ બેંક એ સરકારની બેંક તરીકે નીચેના કાર્યો કરતી જોવા મળે છે. એટલે કે કરવેરા,
લોન વગેરે દ્વારા પ્રાપ્ત થતું નાણું કે સરકારી ભંડોળો એ કઈ બેંકમાં જમા કરાવવામાં આવે છે? મધ્યસ્થ બેંકમાં જમા કરાવવામાં આવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક સરકાર વતી ભરણાને શું કરે છે? સ્વીકારે છે. ભરણા સ્વીકારે છે અને સરકાર વતી કોની ચૂકવણી કરે છે? નાણાંની ચૂકવણી પણ કરતી જોવા મળે છે. ત્રીજો મુદ્દો, રાજ્ય સરકારના ખાતાની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરતી જોવા મળે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ચોથો મુદ્દો, દેવાની પતાવટ અંગેનો બધો જ વહીવટ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે યુદ્ધ હોય, આર્થિક કટોકટી હોય અને મંદી વગેરે જેવી અસામાન્ય પરિસ્થિતિમાં સરકારને ધિરાણ, આર્થિક સ્થિરતા અને નાણાકીય નીતિ અંગે સલાહ, સૂચન અને માર્ગદર્શન પણ કોણ પૂરું પાડે છે? મધ્યસ્થ બેંક પૂરું પાડતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે બેંકોની બેંક તરીકેનું કાર્ય. કોના તરીકેનું કાર્ય? બેંકોની બેંક તરીકેનું કાર્ય કે મધ્યસ્થ બેંક કાં તો આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની. શિડ્યુલ બેંક એટલે શું? આપણે આગળ જોઈ ગયા, આજ લેક્ચરમાં જોઈ ગયા કે 1934ના કંપની ધારાની બીજી અનુસૂચિમાં આવતી હોય ને કઈ બેંકો કહેવાય? શિડ્યુલ બેંકો કહેવાય. એના ઉપર નિયમનકાર તરીકેનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. એટલે કે વેપારી બેંકના ખાતેદાર દ્વારા રજૂ કરવામાં આવેલ ચેકોની લેવડ દેવડ માટે ક્લિયરિંગ હાઉસની કામગીરી કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. અને લોકોનો બેંક પર વિશ્વાસ જળવાઈ રહે અને થાપણદારોની થાપણો સલામત રહે આ માટે વેપારી બેંકોએ રોકડ થાપણોના 3%થી 15% જેટલી રોકડ અનામત ક્યાં મૂકવી પડે છે? રિઝર્વ બેંકમાં મૂકવી પડે છે. આમ મધ્યસ્થ બેંક આ અનામતોનું શું કરે છે? રક્ષણ કરતી જોવા મળે છે. ઉપરાંત વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ અને દિશા નક્કી કરે છે. તેમજ વ્યાજના દર પર નિયમન રાખવાનું કાર્ય પણ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. કોઈ પણ બેંક પોતાની મરજી મુજબ વ્યાજ ન લઈ શકે. મધ્યસ્થ બેંકે નક્કી કરેલું વ્યાજ જ વસૂલ કરી શકે છે, ભલે પોતાની પ્રાઇવેટ સેક્ટરની બેંક હોય. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કોની બેંક તરીકેનું કાર્ય? બેંકોની બેંક તરીકેનું કાર્ય કે મધ્યસ્થ બેંક ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક અને નિયમનકાર તરીકેનું કાર્ય કરતી જોવા મળે છે. વેપારી બેંકોની અંદર ખાતેદારો જે ચેક રજૂ કરે નાણાં ઉપાડવા માટે કે લેવડ દેવડની પતાવટ માટે, એના ચેક ક્લિયર કરવાની જવાબદારી કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે. લોકોનો બેંક ઉપર વિશ્વાસ જળવાઈ રહે, ઘણી બેંકો ઉઠી જતી હોય, આવી બેંકોને મદદ પૂરી પાડવા માટે, દાખલા તરીકે યસ બેંક છે, એની અંદર થાપણોની અંદર કે ભ્રષ્ટાચાર કે ગોટાળા થવાને કારણે લોકોને બેંક ઉપર વિશ્વાસ ઉડી ગયો, એક સાથે લોકો થાપણો ઉપાડવા માટે એના દોડાદોડી કરતા હોય, આવા સમયે એને ધિરાણ ખૂટી જતું હોય, તો એ લોકોનો બેંક ઉપર વિશ્વાસ જળવાય રહે એ માટે મધ્યસ્થ બેંક એને શું પૂરું પાડે છે? ધિરાણ પૂરું પાડે છે. રેડી? એટલે કે લોકોનો બેંક પર વિશ્વાસ જળવાઈ રહે અને થાપણદારોની થાપણો કેવી રહે? સલામત રહે. આ માટે વેપારી બેંકોએ જેટલા બેંકમાં પૈસા આવે ને એના 3%થી 15% રકમ મધ્યસ્થ બેંકમાં અનામત મૂકવી પડે, રિઝર્વ મૂકવી પડે. કે આ અનામતોનું કે મધ્યસ્થ બેંક આ જે અનામતો છે એનું શું કરે છે? રક્ષણ કરે છે. જો બેંક ઉઠી જતી હોય ને તો પછી મધ્યસ્થ બેંક એના ખાતેદારો કે થાપણોના નાણાં ચૂકવી દે છે. ખ્યાલ આવી જશે? એટલે કે વાત કરીએ તો કે વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ કે દિશા નક્કી કરવા માટે વેપારી બેંકોએ કઈ જગ્યાએ ધિરાણ કરવું જોઈએ, કેટલું ધિરાણ કરવું જોઈએ, સરકારી જામીનગીરીની ખરીદી કરવી જોઈએ કે અન્ય કોઈ લોકોને લોન પૂરી પાડવી જોઈએ, કેટલી પૂરી પાડવી જોઈએ, એ બધું મધ્યસ્થ બેંક નક્કી કરે છે. અને વ્યાજના દરને નિયમનમાં રાખવાનું કાર્ય પણ
વ્યાજના દરને નિયંત્રણમાં રાખવાનું કાર્ય પણ કઈ બેંક હતી જોવા મળે છે? મધ્યસ્થ બેંક હતી જોવા મળે છે. ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના ચોથા મુદ્દાની વાત કરીએ તો કે અંતિમ સહાયક તરીકેનું કાર્ય. અંતિમ સહાયક એટલે શું? જ્યારે લોકોને બેંક ઉપરથી વિશ્વાસ કેવો થઈ જાય, ઉડી જાય, યસ બેંક ઉપરથી લોકોનો વિશ્વાસ ઉડી ગયો, ત્યારે થાપણદારો એક સાથે નાણાં ઉપાડવા માટે બેંકમાં શું કરે છે? ઘસારો કરે છે, લાંબી લાંબી લાઈનો બેંકની બહાર લગાડી દે છે, જેને લીધે બેંકમાં નાણાકીય શું સર્જાય છે? કટોકટી સર્જાય છે, રોકડ નાણાં ખૂટી જાય છે. આવી પરિસ્થિતિમાં તેને કઈ બેંક મદદ કરે છે? મધ્યસ્થ બેંક મદદ કરે છે. મધ્યસ્થ બેંક એમને એમ નાણાંનું આપી દે ને, એટલે કે આવી બેંકો પાસેના વેપાર પત્રો, ટૂંકા ગાળા માટેના અન્ય ધિરાણપત્રો કે સરકારી જામીનગીરીઓ કે એક વખત વટાવી આપેલ વિનિમય પત્રો મધ્યસ્થ બેંક બીજી વખત વટાવી આપીને એને શું પૂરું પાડે છે? ધિરાણ પૂરું પાડે છે. આમ કટોકટીના સમયે દેશની બધી જ વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક એ અંતિમ સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કોના તરીકેનું કાર્ય? અંતિમ સહાયક તરીકેનું કાર્ય, કે જ્યારે લોકોને બેંક પરથી શું ઉડી જાય? વિશ્વાસ ઉડી જાય, ત્યારે થાપણદારો એક સાથે થાપણો ઉઠાવી લેવા માટે બેંકમાં શું કરે છે? ઘસારો કરે છે. હવે એક સાથે લોકો બધા બેંકમાં નાણું જમા લેવા ઉપાડવા માટે જાય, જમા કરાવવાવાળા એક સાથે કોઈ જમા કરાવવા આવશે નહીં. આવા સમયે બેંકમાં શું સર્જાય છે? નાણાકીય કટોકટી. ત્યારે એને કઈ બેંક મદદ કરે છે? મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એમને પૈસા નથી આપતી, મધ્યસ્થ બેંક એની પાસે રહેલા, બેંકો પાસે રહેલા વેપાર પત્રો, ટૂંકા ગાળા માટેના ધિરાણપત્રો, એની પાસે રહેલી સરકારી જામીનગીરીઓ કે એક વખત વટાવી આપેલા વિનિમય પત્રો, મધ્યસ્થ બેંક કેવી વખત વટાવી આપીને બીજી વખત વટાવી આપીને એને શું પૂરું પાડે છે? ધિરાણ પૂરું પાડે છે. આમ કટોકટીના સમયમાં દેશની બધી જ વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક એ અંતિમ સહાયક તરીકેનો, છેલ્લો સહાયક તરીકેની ભૂમિકા ભજવતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.